નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 3ના ચોથા લેક્ચરમાં અવરોધકતા અને વાહકતા વિશે અભ્યાસ કરીશું. અવરોધકતા અને વાહકતા, કાલે આપણે ભણી ગયા કે અવરોધ આર એ વાહકની લંબાઈ એલના સમપ્રમાણમાં છે અને વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. તેથી આર છલે છે એલના છેદમાં એ. છલે છેની નિશાની દૂર કરવા માટે આપણે અચળાંક મૂકવો પડશે, તો આર બરાબર રો એલના છેદમાં એ, જ્યાં રો બરાબર સપ્રમાણતા અચળાંક, જેને વાહકની અવરોધકતા કહે છે. તેથી રોને સૂત્રનો કત્તા બનાવશું તો રો બરાબર આર એના છેદમાં એલ. આનો મતલબ એવો નથી કે રો એ ક્ષેત્રફળ અને લંબાઈ પર આધારિત છે. તે ક્ષેત્રફળ અને લંબાઈ પર આધારિત નથી, કારણ કે રો એક પ્રકારનો અચળાંક છે. આથી તે દ્રવ્યના પ્રકાર, દ્રવ્યના તાપમાન અને વાહકમાં સંખ્યા ઘનતા સ્મોલ એન પર આધારિત છે. સંખ્યા ઘનતા સ્મોલ એન બરાબર સંખ્યાના છેદમાં કદ, તેથી કેપિટલ એનના છેદમાં કેપિટલ વી. બીજું કે અવરોધકતાનો વ્યસ્ત, અવરોધકતાના વ્યસ્તને વાહકતા એટલે કે સિગ્મા કહે છે. તેથી સિગ્મા બરાબર વાહકતાનો વ્યસ્ત છે એટલે એકના છેદમાં તો બરાબર એલના છેદમાં આર એ. વાહકતા પણ ક્ષેત્રફળ અને લંબાઈ બદલવાથી બદલાશે નહીં, કારણ કે વાહકતા બદલવા માટે અવરોધકતા બદલાવી જરૂરી છે. વિશિષ્ટ અવરોધ અથવા અવરોધકતા, અવરોધકતાનું બીજું નામ છે વિશિષ્ટ અવરોધ. વાહકનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તેથી આર છલે છે એલના છેદમાં એ. છલે છેની નિશાની દૂર કરવા માટે અચળાંક મૂકવો પડશે, તો આર બરાબર રો એલના છેદમાં એ, જ્યાં રો બરાબર સપ્રમાણતા અચળાંક, જેને શું કહેવામાં આવે છે કે અવરોધકતા. રો એ આપેલ દ્રવ્યની અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ તરીકે ઓળખાય છે. અવરોધકતા વાહકના દ્રવ્યના પ્રકાર પર આધારિત છે. અવરોધકતાનું સૂત્ર માટે અવરોધ આર બરાબર રો એલના છેદમાં એ. તેથી રો બરાબર આર એના છેદમાં એલ. જ્યારે આર બરાબર એક ઓહમ લેવામાં આવે, આડછેદનું ક્ષેત્રફળ એક મીટર સ્ક્વેર લેવામાં આવે અને તારની લંબાઈ એલ બરાબર એક મીટર લેવામાં આવે, તો અવરોધકતા રો બરાબર એક ઓહમ ગુણ્યા એક મીટર સ્ક્વેર છેદમાં એક મીટર. મીટર સ્ક્વેરમાંથી મીટર કેન્સલ થઈ જાય એટલે સમીકરણ આવશે રો બરાબર એક ઓહમ ઇન્ટુ મીટર. ઓહમ ઇન્ટુ મીટર અવરોધકતાનો એકમ છે.
એકમ લંબાઈ દીઠ એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને આપેલ દ્રવ્યની અવરોધકતા કહે છે. અર્થાત એલ બરાબર એક મીટર, ક્ષેત્રફળ એ બરાબર એક મીટર સ્ક્વેર હોય ત્યારે આર બરાબર રો મળે છે. એટલે કે રો બરાબર આર એના છેદમાં એલ બરાબર આર એમને એમ ક્ષેત્રફળની જગ્યાએ એક મીટર સ્ક્વેર ને લંબાઈની જગ્યાએ એક મીટર, મીટર મીટર કેન્સલ એટલે જવાબ આવશે આર. એટલે રો બરાબર આર. આ ક્યારે શરત મળશે? તો કે એલ બરાબર એક મીટર લેવું પડશે અને ક્ષેત્રફળ એ બરાબર એક મીટર સ્ક્વેર. અવરોધકતા વાહકના તાપમાન તેમજ વાહકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પર આધારિત છે. વાહકત્વ, વાહકત્વ એટલે અવરોધના વ્યસ્તને. અવરોધ આર બરાબર વીના છેદમાં આઈ. તેથી વાહકત્વ જી બરાબર એકના છેદમાં આર બરાબર આઈના છેદમાં વી. તેથી જી એ આરના વ્યસ્ત પ્રમાણમાં છે. તેથી આર ચલે છે એલ અને આર ચલે છે વન અપોન એ. તેથી જી એ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં થશે અને ક્ષેત્રફળ ના સમપ્રમાણમાં. જીનું સમીકરણ જી બરાબર વન અપોન આર બરાબર એના છેદમાં રો એલ, કારણ કે આર બરાબર રો એલના છેદમાં એ. પ્રવાહ ઘનતા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ. કોઈ એ આડછેદ ધરાવતો વાહક તાર લઈએ. જેનું ક્ષેત્રફળ કેટલું છે? એ. વાહક તારની લંબાઈ એલ અને આ વાહક તારની બે છેડા વચ્ચે વી વોલ્ટની બેટરી લગાડવામાં આવે. બેટરીના વોલ્ટેજ કેટલા લેવાના છે? વી. તો આ બેટરીનો ધન છેડો, તો તેના કારણે આ ભાગ ઉપર કેવો વિદ્યુતભાર જમા થશે? તો કે ધન. અને આ બાજુ ઋણ. તો એક બાજુ ધન અને એક બાજુ ઋણ વિદ્યુતભારને લીધે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. વિદ્યુત ક્ષેત્ર ઈ, જેની દિશા ધનથી કઈ તરફ હશે? ઋણ તરફ. એને લીધે વાહકમાંના મુક્ત ઇલેક્ટ્રોન કઈ તરફ ગતિ કરશે? તો કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. અને લીધે વિદ્યુત ક્ષેત્રની દિશામાં એનું નિર્માણ થશે પ્રવાહનું. ઓહમનો નિયમ શું હતો? તો કે વી બરાબર આઈ આર. તેથી વી બરાબર આઈ એમને અવરોધ આરની જગ્યાએ રો એલના છેદમાં એ. સમીકરણમાં પ્રવાહ ઘનતા જે બરાબર આઈ ના છેદમાં એ. તેથી વોલ્ટેજ વી બરાબર જે રો એલ. હવે વિદ્યુત સ્થિતિમાન V બરાબર ED. તેથી E D ની જગ્યાએ વાહકની લંબાઈ L બરાબર રો ઇન્ટુ J ઇન્ટુ L. L અને L કેન્સલ થશે તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર રો ઇન્ટુ J.
વાહકતાનો વ્યસ્ત અવરોધકતા એટલે કે રો બરાબર એકના છેદમાં શું લખાશે સિગ્મા, તો અહીંથી રોને સૂત્રનો કત્તા બનાવો તો રો બરાબર ઈના છેદમાં જે, આની બરાબર લખશું આપણે ઈના છેદમાં જે, તેથી પ્રવાહ ઘનતા જે બરાબર સિગ્મા ઇન્ટુ એ. હવે આમાં જે સદિશ રાશિ છે એને સદિશ વડે દર્શાવશું, તો વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ, તો એની ઉપર સદિશ કરવો પડશે. એવી રીતના પ્રવાહ ઘનતા કેવી રાશિ છે સદિશ, એની ઉપરથી પ્રવાહ ઘનતા જે અને વિદ્યુત ક્ષેત્ર ઈ હંમેશા એકબીજાની દિશામાં હોય છે, એટલે તેની વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો હશે? 0 ડિગ્રી. આકૃતિમાં એ આડછેદ ધરાવતો અને એ લંબાઈ ધરાવતો વાહક દર્શાવેલ છે. વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? તો કે V. ઓહમના નિયમ મુજબ V બરાબર IR, R ની જગ્યાએ રો L ના છેદમાં A, એટલે સમીકરણ V બરાબર I રો L ના છેદમાં A. પ્રવાહ ઘનતા એટલે વાહકમાંથી તેના એકમ આડછેદને લંબરૂપે મળતા પ્રવાહને શું કહેવાય? તો કે પ્રવાહ ઘનતા. તેથી સમીકરણ જે બરાબર આઈ ના છેદમાં એ. પ્રવાહ ઘનતા કેવી રાશિ છે? સદી, જેની દિશા કોની દિશામાં છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. સમીકરણ 2 અને 3 પરથી વી બરાબર જે રો ઇન્ટુ એલ, વાહકમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વી બરાબર ઈડી, તો ઈ બરાબર વીના છેદમાં ડી, તેથી ઈ બરાબર વીના છેદમાં એલ. સમીકરણ 4 અને 5 સરખાવતા ઈ એલ બરાબર જે રો એલ, તેથી ઈ બરાબર જે ઇન્ટુ રો. ઉપરના સમીકરણને સદિશ રૂપે, તો ઈ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, બીજી બાજુ પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે. અવરોધકતાના વ્યસ્તને કહેવામાં આવે છે વાહકતા, એટલે ઈ બરાબર જેના છેદમાં સિગ્મા, તેથી જે બરાબર સિગ્મા ઇન્ટુ ઈ. ઘણી વખત ઓહમના નિયમ સમીકરણ 8 મુજબ પણ દર્શાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 1. 2 mm² ક્ષેત્રફળ અને 100 સેન્ટીમીટર લંબાઈના તારનો અવરોધ 0.7 ઓહમ છે, તો તારની અવરોધકતા કેટલી હશે? અવરોધ આર બરાબર રો એલ ના છેદમાં એ, તેથી રો બરાબર આર એ ના છેદમાં એલ. અવરોધ કેટલો આપેલો છે? 0.7 ઓહમ. ક્ષેત્રફળ કેટલું છે? તો કે 2 × 10⁻⁶ છેદમાં લંબાઈ 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તો જવાબ આવશે 2 × 0.7, એટલે 1.4 × 10⁻⁶ ઓહમ ઇન્ટુ મીટર. ક્વેશ્ચન નંબર 2. બી ધાતુની અવરોધકતા એ ધાતુની અવરોધકતા કરતા બમણી છે, તેથી રો બી બરાબર 2 × ρL. બી ધાતુના તારનો વ્યાસ એ ધાતુના તારના વ્યાસ કરતા બમણો છે, તેથી વ્યાસ ડી બી બરાબર 2 × ડી એ. જો બંને તારોનો અવરોધ સમાન હોય તો તેમની લંબાઈનો ગુણોત્તર. આર એ બરાબર આર બી, તેથી રો એ એલ એ ના છેદમાં એ એ બરાબર રો બી એલ બી ના છેદમાં એ બી. ક્ષેત્રફળ એ બરાબર પાય આર સ્ક્વેર બરાબર 1/4 પાય ઇન્ટુ ડી સ્ક્વેર, કારણ કે આર બરાબર ડી ના છેદમાં 2, તેથી એ છેલ્લે છે ડી સ્ક્વેર. તો સમીકરણ બનશે રો એ એલ એ
એના છેદમાં ડી એ સ્ક્વેર બરાબર રો બી એલ બી એના છેદમાં ડી બી સ્ક્વેર. તેથી રો એ એલ એ એના છેદમાં ડી એ સ્ક્વેર બરાબર રો બી ની કિંમત બે ગુણ્યા રો એ ટુ રો એ ગુણ્યા એલ બી એના છેદમાં ડી બી ની જગ્યાએ બે ગુણ્યા ડી એ બેનો વર્ગ થાય ચાર ઇન્ટુ ડી એ સ્ક્વેર. રો એ કેન્સલ, ડી એ સ્ક્વેર ડી એ સ્ક્વેર કેન્સલ, બે ના છેદમાં ચાર એટલે છેદમાં કેટલા આવશે બે. તેથી એલ બી ના છેદમાં એલ એ બરાબર બે ના છેદમાં એક. ક્વેશ્ચન નંબર ત્રણ, વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે? પંદર ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત અને પ્રવાહ ઘનતા ત્રણ એમ્પિયર પર મીટર સ્ક્વેર. તો વાહકની અવરોધકતા, વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર જે ઇન્ટુ રો, તો રો બરાબર રો એટલે કે અવરોધકતા બરાબર ઈના છેદમાં જે. તેથી રો બરાબર ઈની કિંમત પંદર ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત છેદમાં ત્રણ. તેથી રો બરાબર છ પાંચ ગુણ્યા દસ ની માઇનસ છ ઘાત ઓહમ ઇન્ટુ મીટર. ક્વેશ્ચન નંબર પાંચ, અવરોધકતાનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. આ તમારે હોમવર્કમાં કરવાનો છે. એવી જ રીતના નીચેનામાંથી ક્યુ પારિમાણિક સૂત્ર વાહકતાનું છે, આ પણ તમારે હોમવર્કમાં કરવાનો છે. ને જે બરાબર સિગ્મા ઇન્ટુ રો એ શું દર્શાવે છે? તો આ એમસીક્યુ હોમવર્કમાં. ત્રણ તાંબાના તારના દળનો ગુણોત્તર પાંચ જેમ ત્રણ જેમ એક એટલે કે એમ વન જેમ એમ ટુ જેમ એમ થ્રી બરાબર પાંચ જેમ ત્રણ જેમ એક. લંબાઈનો ગુણોત્તર એક જેમ ત્રણ જેમ પાંચ એલ વન જેમ એલ ટુ જેમ એલ થ્રી બરાબર એક જેમ ત્રણ જેમ પાંચ. તો અવરોધનો ગુણોત્તર એક જ દ્રવ્યના છે એટલે રો થઈ જાય અચળ. અવરોધકતા કેવી રહે? અચળ. ઓહમના નિયમ પરથી મેળવેલ અવરોધનું સમીકરણ, તો આર બરાબર રો એલના છેદમાં એ બરાબર રો એલ સ્ક્વેરના છેદમાં વી. હવે ડેન્સિટી ઘનતા ડી બરાબર દળના છેદમાં વી. તેથી વી બરાબર એમના છેદમાં ડી. અહીંયા વીની કિંમત મૂકી છેદનો છે જશે અંશમાં, તો રો ડી એલ સ્ક્વેરના છેદમાં એમ. તેથી આર ચલે છે એલ સ્ક્વેરના છેદમાં એમ. તેથી આર વન જેમ આર ટુ જેમ આર થ્રી બરાબર એલ વન સ્ક્વેરના છેદમાં એમ વન જેમ એલ ટુ સ્ક્વેરના છેદમાં એમ ટુ જેમ એલ થ્રી સ્ક્વેરના છેદમાં એમ થ્રી. બધાની કિંમત મૂકી દઈ, પાંચનો વર્ગ એલ વન એલ ટુ ને એલ થ્રી, એકનો વર્ગ એક, ત્રણનો વર્ગ નવ, પાંચનો વર્ગ પચીસ, છેદમાં દળનો ગુણોત્તર પાંચ જેમ ત્રણ જેમ એક બરાબર એકના છેદમાં પાંચ જેમ કેટલા થઈ જાય ત્રણ જેમ પચીસ. ત્રણને પાંચ વડે ગુણી નાખીએ એટલે કેટલા થશે? એક જેમ પંદર જેમ એકસો ને પચીસ. આર વન જેમ આર ટુ જેમ આર થ્રી. એક વાહકના દ્રવ્યોની અવરોધકતા ચાર ગુણ્યા દસ ની માઇનસ આઠ ઘાત ઓહમ ઇન્ટુ મીટર છે. કદ ચાર મીટર સ્ક્વેર અને અવરોધ ચાર ઓહમ, તો તેની લંબાઈ ગણો.
અવરોધ આર બરાબર રો એલ ના છેદમાં એ બરાબર રો એલ સ્ક્વેર ના છેદમાં વી. તેથી એલ સ્ક્વેર બરાબર આર વી ના છેદમાં રો. અવરોધ કેટલો આપેલો છે? તો કે 4 ઓહમ. કદ કેટલું છે? 4 મીટર સ્ક્વેર. અને છેદમાં 4 × 10⁻¹⁸ ઓહમ ઇન્ટુ મીટર. ઓહમ ઓહમ કેન્સલ, 4 અને 4 કેન્સલ. જવાબ આવશે તો કે એલ સ્ક્વેર બરાબર 4 × 10⁻¹⁸ મીટર સ્ક્વેર. તેથી એલ બરાબર 2 × 10⁻¹⁴ મીટર. એક 35 ચોરસ ફીટની લંબાઈ L, જાડાઈ T અને અવરોધકતા રો છે. તો કાટી કરેલી બાજુનો અવરોધ, લંબાઈ કેટલી આપેલી છે? તો કે L. તો આ લંબાઈ કેટલી થશે? L. જાડાઈ આપેલી છે T. તો કાટી કરેલી બે બાજુ એટલે આ બે બાજુ આપણું બનશે ક્ષેત્રફળ. કાંટો કરેલો ભાગ, તો ક્ષેત્રફળ એ બરાબર સમીકરણ શું લખાય? એલ ઇન્ટુ ટી. અને લંબાઈ સ્મોલ એલ બરાબર કેપિટલ એલ. તેથી અવરોધ આર બરાબર રો એલ ના છેદમાં એ બરાબર રો કેપિટલ એલ, એની જગ્યાએ કેપિટલ એલ ઇન્ટુ ટી. એલ અને એલ કેન્સલ, તો રો ના છેદમાં ટી. આમ અવરોધ લંબાઈ કેપિટલ એલ પર આધારિત નથી, એટલે જવાબ આવશે સી, એલ થી સ્વતંત્ર. જુદા જુદા દ્રવ્યના બે તારોનો વિશિષ્ટ અવરોધ, વિશિષ્ટ અવરોધ એટલે કે અવરોધકતા. રો 1:2 બરાબર 2:3. લંબાઈનો ગુણો 3:4. L1:L2 બરાબર 3:4. ક્ષેત્રફળનો ગુણોત્તર 4:5. A1:A2 બરાબર 4:5. તો અવરોધનો ગુણોત્તર, અવરોધ R બરાબર રો L ના છેદમાં A. તેથી R1 ના છેદમાં R2 બરાબર રો 1 ના છેદમાં રો 2 ગુણ્યા L1 ના છેદમાં L2 ગુણ્યા A2 ના છેદમાં A1. રો 1 ના છેદમાં રો 2 કેટલો આપેલ છે? 2 ના છેદમાં 3. લંબાઈનો ગુણોત્તર 3 ના છેદમાં 4. ક્ષેત્રફળનો ગુણોત્તર, અહીંયા A1:A2 ને આપણે લખવાનું છે A2 ના છેદમાં A1, તો 5 ના છેદમાં 4. 3 અને 3 કેન્સલ, 2 ગુણ્યા એટલે અહીં આવશે 10 અને છેદમાં આવશે 16. જવાબ આવશે 5:8.